आज विश्व रक्तदाता दिवस है। अवसरे रक्तदाताओं सम्मान करने सौभाग्य मिलू ए बदल आ प्रवृत्ति साथ संकड़ाये सर्वे महानुभावों आभार मानु छु। અહીં અનેક પ્રકારના રક્તદાતાની પ્રવૃત્તિ સાથે સંગઠનો, રક્તદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર મહાનુભાવો, વિવિધ પ્રકારે બધાનો પરિચય કરવાનો આપણને અવસર મળ્યો। કોઈએ ઉંમરના સૌથી વધુ વર્ષ રક્તદાન કર્યું, કોઈએ સૌથી વધુ રક્તદાતાઓને રક્તદાન માટે પ્રેરિત કર્યા, કોઈએ નિવૃત્તિનું વર્ષ રક્તદાનને અર્પિત કરી દીધું। દરેકે પોતપોતાની રીતે ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે એવા પ્રેરક ડગ માંડ્યા છે। આજનો અવસર છે, આ સભાગૃહમાં જે છે તે પણ, અને સભાગૃહમાં નથી તેવા સૌ આપણે ગુજરાતના ભાઈઓ બહેનો આ પ્રવૃત્તિને વધારે વેગ કેવી રીતે આપી શકીએ? દરેકના જીવનમાં ક્યારે એવો અવસર ના આવે કે ક્યારે કોકનું રક્ત લેવાનું થાય ત્યારે મનમાં એમ ન રહે ક્યારે ઈશ્વર એવી પરિસ્થિતિ પેદા કરી મારે આજે રક્તની જરૂર પડી, કાશ મેં જિંદગીમાં સારી અવસ્થાએ આપ્યું હોત તો। अगर एक बार मन ने अंदर कसक आ भाव जो स्थिर था तो हूं नहीं मानता कि रक्तदान माटे कोई आंदोलन चलाव पड़े। व्यक्ति जीवन नो सहज स्वभाव बने, समाज जीवन की सहज प्रवृत्ति बने, અને એ જો પ્રાપ્ત કરવામાં આપણે સફળ થઈએ તો માનું છું કે આવનારા દિવસોમાં સમાજની મોટામાં મોટી આપણે સેવા કરી શકીએ। મુખ્યમંત્રી તરીકે મને લોકો ફોન તો કરતા હોય કંઈક કે કામ માટે, એ રજૂઆત કરવા માટે, અને સ્વાભાવિક છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે, આનંદ પણ થશે, સપ્તાહમાં મને 4-5 ટેલિફોન એવા મળે છે કે જે મારી ઉર્જામાં ઉમેરો કરે છે। આ રાજ્ય માટે દોડવાની મારી શક્તિને અનેક ગણી વધારી દેતા હોય છે। અને ટેલિફોન કેવા હોય છે કે ભાઈ આ તે 108 ચાલુ કરીને બહુ સારું ગયું, મારો છોકરો બચી ગયો, જો અમને તરત જ આ મદદ ન મળી હોત તો કદાચ અમે દીકરો ગુમાવી બેઠા હોત। સપ્તાહમાં 4 કે 5 ફોન કોઈ ને કોઈ માના, કોઈ વડીલના, કોઈ જવાનના એવા ફોન આવે કે જેમાં જાણે એને જીવતર મળી ગયું, અને એ જયારે કાન પર પડે ત્યારે આપણને એમ થાય કે ચાલો વધુક દોડીએ, વધુ કરીએ। આજે મીરા અને મોહસેનાની વાત જેણે દિલથી સાંભળી હશે કાનથી નહીં, કારણ કે મીરા અને મોહસેનાની વાત કાનથી સાંભળવા માટે હતી જ નહીં।
કે દિલથી સાંભળવા માટે હશે. જેને મીરા અને મોહસનાની વાત સાંભળી હશે ત્યારે એમ કે અમે 900 વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવેલી બહેનો આપની સામે ઉભ્યા છીએ, કારણ આપ અમારા જીવનદાતા છો. અને જેને રક્ત આપ્યું હોય ને જયારે સામે જિંદગી જીવતી જુએ ત્યારે એને એમ લાગે કે મારી જિંદગી લેખે લાગી છે, મારું રક્તનું પ્રત્યેક ટીપું લેખે લાગી છે. અને સંતો આજના આખા કાર્યક્રમ મને એમ લાગે છે કે સર્વોત્તમ કોઈ પાઠ હતો તો મીરા અને મોસીનાની વાતમાં. એનાથી મોટી કોઈ પ્રેરણા જ ન હોઈ શકે. માં ગમે તેટલી થાકેલી હોય, કંટાળેલી હોય, 102 ડિગ્રી તાવ હોય, પણ બાળક નિશાળેથી આવવાનું થાય ત્યારે માને થાય કે કંઈક ગરમ ગરમ બનાવવું, અને બાળક જયારે આવીને ખાતો હોય ત્યારે એનો તાવ ઉતરી જાય. અને વાહ, કોકરા માટે કર્યાનો જે આનંદ હોય છે, સંતોષ હોય છે, એ અટકેરો હોય છે. અને આજે જે અહીંયા રક્તદાતા બેઠા છે એમના માટે આ પ્રમાણપત્ર ખેસ એની કોઈ એની જિંદગીમાં કોઈ મહત્વ નથી, કારણ બાકી બધા દાન એવા છે કે જેને તકતી લાગવાની સંભાવના છે. આ એક જ રક્તદાન છે જેને નામ સંભવ નથી. જે ઇતિહાસ અને ભૂગોળ સાથે જોડાતું નથી. અહીંયા જે બેઠેલા છે મોટા ભાગના ટીવી યુગના લોકો નથી, રેડિયો યુગના છે. હવે બધા એ જમાના છે, અહીંયા પણ ઘણા બધા રેડિયો યુગના છે. અને જે લોકો રેડિયોથી પરિચિત છે એ ઝુમરી તલૈયાથી પરિચિત છે. દિવસમાં 50 વાર ઝુમરી તલૈયા ગામનું નામ આવતું, માત્ર પોસ્ટકાર્ડ લખવાની એમની ગામની વિશેષતાને કારણે ઝુમરી તલૈયા આખા હિન્દુસ્તાનમાં જાણીતું છે. કારણ ઝુમરી તલૈયા વાળા પોસ્ટકાર્ડ દ્વારા સિનેમાના ગીતોની ફરમાઈશ મોકલતા, અને રેડિયો વાળાને પણ ખબર હતી કે ઝુમરી તલૈયાનું નામ ન લઈએ ત્યાં સુધી આજનો રેડિયોનો કાર્યક્રમ બરાબર થયો ન કહેવાય. મિત્રો, કાશ ઝુમરી તલૈયાની જેમ આ દેશના ટીવી અને રેડિયો પર રક્તદાતા ધોળા કુવાનું પણ નામ ગુંજતું, આખું ગામ રક્તદાન કરે, પ્રત્યેક પરિવાર રક્તદાન કરે, અને જે ગામ રક્તદાન માટે ગૌરવ અનુભવે. અને આ છે, હું એકવાર નવસારી ગયો હતો, નવસારી એક કામની શરૂઆત કરી હતી, લોકો પુસ્તકો વાંચે એના માટે અભિયાન ચાલતું હતું, અને સમારંભ માટે મેં કહ્યું હતું હવે નવસારીની ઓળખ આપજો પુસ્તક પ્રેમી નવસારી, જેમ આપણી અમદાવાદીઓની ઓળખ છે જ. એમ ધોળાકુવા પણ એવી રીતે કેમ ન ઓળખાય, રક્તદાતા ધોળાકુવા. અનેક ગામોને પ્રેરણા મળશે, ઇતિહાસને એની નોંધ લેવી પડશે. અને આ બધા કામ માટે શિક્ષણ જ જરૂરી જેવું નથી. હા દોસ્તો, બુદ્ધિથી સમજણ પડે એટલે માણસ રક્તદાન કરે જેવું નથી હોતું. દોસ્તો, સંવેદના છે જે રક્તદાનની પ્રેરણા આપતી હોય છે. તારા ભીતરના દર્દને હું અનુભવું ત્યારે મને રક્તદાન કરવાની ઈચ્છા થતી. આપણે ગુજરાતીઓ એટલે દાળ ભાત ખાવ, આપણે ગુજરાતીઓ એટલે છૂંછા પૈસા ચાર, આજ આપણી ઓળખાણ. પણ આપણા અંદરના સત્વને કોઈ જોયું છે? આપણા ભીતરના તત્વને કોઈ પારખ્યું છે?
આપણું ભીતરનું સત્વ, ભીતરનું તત્વ જે દેહદાનની અંદર દેશમાં આપણે પ્રથમ નંબરે ઉભા કરી દે છે. આપણા ભીતરનું તત્વ, ભીતરનું સત્વ ચક્ષુદાન માટે આપણને પ્રેરિત કરે છે. રક્તદાનમાં પ્રથમ કોટી ઉભા રહ્યા છે અને પ્રવૃત્તિ અટકતી નથી, અવિરત ચાલી રહી છે. મિત્રો, જે ચક્ષુદાન કરતો હોય છે એને તો ક્યારે ખબર નથી હોતી કે મારી આ દ્રષ્ટિ હવે કોને કામ લાગી છે. એ તો વિદાય થઈ ગઈ હોય છે, આપતો જાય છે. અને જેને મળે, જેને ખબર નથી હોતી કે કોઈ 40-50 વર્ષના અનુભવીની દ્રષ્ટિ મને મળી છે, જેના કારણે અધૂરી રહેલી જિંદગી એનાથી સરવાળો કરીને આગળ વધશે. પત્ર, જિંદગીમાં સરવાળા કેવા થાય છે એનું આ જાગતો જાગતો ઉદાહરણ છે. શોધ એ જીવનની માનસિક પ્રવૃત્તિનો આધાર હોય છે. વિકાસના પાયામાં શોધ રહેલી છે, વિકાસના પાયામાં શિક્ષણ રહેલું છે, અને દેહદાન શોધ અને શિક્ષણ માટેનું એક ઉત્તમ અવસર પૂરો પાડે છે. આવતીકાલના અનેકો દેહની કોઈ ચિંતા કરી શકે એટલે મારા દેહને ભલે કોઈ ચૂંટતું હોય, એના ટુકડા ટુકડા કરીને એક એક અંજની એની વિશેષતાઓને, ખામીઓને, ખૂબીઓ શોધીને એ કંઈક એમાંથી કરીને આવનારા યુગને કંઈક આપતો જાય એટલે હું મારું દેહ આપી દઉં. મિત્રો, કેટલી મોટી ઉમતા ભાવના હોય ત્યારે શક્ય બનતું હોય છે, અને એને નવાજવાનો આ અવસર છે. હું આદરણીય દિવાન સાહેબને વંદન કરું છું. કેવી ખુમારી! અને આજે પણ અમદાવાદ રક્તદાન બધું કરે છે એ કહેતાની સાથે દિવાન સાહેબના અવાજમાં કેવો આમ રણકાર હતો, કેવો સંતોષ! અને એ સંતોષના અવસરે અમને સહભાગી થવાનો લાભ મળ્યો. આ પ્રવૃત્તિને આપણે ભેગ બધું મળે એમાં આપણે કંઈક પ્રયાસ કરતા રહીએ. મેં કહ્યું એમ, જીવનમાં એવો ક્યારે અવસર ના આવે કે કાશ આજે મારે રક્ત લેવું પડ્યું, પણ જો મેં આપ્યું હોત તો મનમાં મને વસવસો ન રહેત, મારા મન પર બોજ ન રહેત. અને હવે રક્તદાનની ઉંમર બાબતમાં જરા ઝડપ કરવી પડે એવું થયું છે. કારણ 30 વર્ષે ડાયાબિટીસની અસરોમાં આવી જાય, 35 વર્ષે ડાયાબિટીસની અસરમાં આવે એટલે એના કામો થઈ જાય, કોઈ હાથ ના લગાવે, નકામા તમે રિજેક્ટેડમાં અવસર ન મળે. તો મિત્રો, આપણા જીવનમાં મધુરતા પ્રવેશે પહેલા કાર્યને જીવનના કમસે કમ એક વાર આટલું કરીએ તો બહુ જ. મિત્રો, કમસે કમ એક વાર આપણા સેન્ચ્યુરિયનમાં કદાચ નંબર ના આવે. હવે ઉંમર વધી છે તો 168 ટાઈમ નો રેકોર્ડ કરવાનું કદાચ સૌભાગ્ય ન પણ મળે. કેટલાને એટલા માટે પણ ન મળે કારણ મોડા સમજાવો, અને બાકીના 4-4 વખત નો વાર્ષિક કોર્સ જતો રહ્યો હોય. પણ ઉઠ્યા તારથી સવાર આવો વિશ્વ રક્તદાતા દિવસે ગુજરાતની આ ગૌરવ ગાથા, અનેક મહાનુભાવોએ જે ગુજરાતના ઇતિહાસને આવા ઉત્તમ રંગ આપ્યો છે એવા સૌને વંદન કરીએ અને આપણે સૌ પ્રેરણા પ્રાપ્ત કરીએ. ધન્યવાદ.